નમસ્કાર દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ખેરગામને જોડતા માર્ગના નવીનીકરણનું કાર્ય શરૂ કરવા 40 ગામના સરપંચોનું કલેક્ટરને આવેદન. પાવરગ્રીડ પ્રોજેક્ટમાં જતી જમીનનું વળતર નવી જંત્રી મુજબ ચૂકવવાની વલસાડ ખેડૂતોની માંગ. મોટી દમણ મેઇન રોડ પીડબ્લ્યુડી ઓફિસથી ફૂટબોલ ગ્રાઉન્ડ સુધીના રોડને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો. સેલવાસમાં પાવરગ્રીડ દ્વારા આયોજિત ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું. હવે સમાચારો જોઈએ વિગતવાર. વલસાડ ખેરગામ માર્ગનું અધૂરું કામ છેલ્લા ઘણા સમયથી બંધ રહેતા વલસાડમાં 40થી વધુ ગામના સરપંચોએ આવેદનપત્ર પાઠવીને 8 દિવસમાં કામ શરૂ નહીં કરવામાં આવે તો રસ્તો બંધ કરી ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. વલસાડમાં સરપંચોએ ચક્કાજામ કરવા માટેની ચીમકી ઉચ્ચારી, પોતાની રજૂઆત કલેક્ટરને કરી આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યું કે વલસાડ સાથે ખેરગામ અને વાંસદા તાલુકાના 100થી વધુ ગામડાઓને જોડતો આ મુખ્ય માર્ગ છે. લગભગ 1.5 લાખની વધુની વસ્તીને રોજિંદી અવરજવર માટે આ માર્ગ અસર કરે છે. આ માર્ગ બનાવવા રાજ્ય સરકારે વર્ષ 2021માં લગભગ ₹19.20 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. એજન્સીને રોડ બનાવવાનું કામ સોંપાતા કામ પણ શરૂ કરાયું હતું, પરંતુ વન વિભાગે ફોરેસ્ટ ક્લિયરન્સનું બહાનું આગળ ધરી અધૂરું કામ અટકાવી દીધું હતું, જેના કારણે આ રોડ પર આવતા માર્ગ અને મકાન વિભાગે નવીનીકરણ માટે તોડી નાખેલ નાના પુલોના કામ પણ અટકી જતા ગત ચોમાસા પહેલાં સંપૂર્ણ રસ્તો બંધ થઈ જાય તેવી સ્થિતિ ઉદ્ભવતા 35થી વધુ ગામના સરપંચો સાથે આંદોલન કરવાની ફરજ પડી હતી. માટે જ સરપંચો રસ્તાઓ ખોદી તેની વચ્ચે વૃક્ષો રોપવાનું નક્કી કર્યું છે. સરપંચોએ જાહેર કર્યું કે 1 અઠવાડિયામાં આ રસ્તાનું નવીનીકરણનું કામ શરૂ ન થાય તો વલસાડ માર્ગ અને મકાન વિભાગની વડી કચેરીએ, વલસાડ સામાજિક વનીકરણ વિભાગની વડી કચેરીએ પૂજા કરી વૃક્ષો રોપવાની ચીમકી ઉચ્ચારી હતી, જે બાદ વલસાડ માર્ગ અને મકાન વિભાગે બનાવેલ અન્ય રસ્તા ખોદી રસ્તા વચ્ચે વૃક્ષો રોપવાની સરપંચોની ફરજ પડશે અને જેના કારણે કોઈપણ અવ્યવસ્થાની પરિસ્થિતિનું નિર્માણ થશે તેની સંપૂર્ણ જવાબદારી સામાજિક વનીકરણ વિભાગ અને માર્ગ અને મકાન વિભાગની રહેશે, જેની નોંધ લેશો તેવી રજૂઆત કરવામાં આવી હતી. સીને અને માર્ગ મકાન વિભાગ અને સામાજિક વનીકરણ વિભાગને પણ આવેદનપત્ર સાથે આપવાનું છે અને આ અઠવાડિયામાં તાત્કાલિક ધોરણે જો રસ્તાનું કામ શરૂ કરવામાં ના આવે તો જે રસ્તાનું મુખ્ય કારણ છે કે રસ્તાની આજુબાજુ જે વૃક્ષોનું વાવેતર છે એ કાપવાની મંજૂરી મળી નથી એવી અમને કારણ આપવામાં આવ્યું છે. તો અમે પણ સરપંચો છે પણ સાથે ખેડૂતના દીકરા પણ છે, એટલે જો રસ્તાનું કામ શરૂ કરવામાં ના આવ્યું આ અઠવાડિયામાં તો આવતા અઠવાડિયે આ જ રસ્તો ખોદીને એ રસ્તાની ઉપર વૃક્ષનું વાવેતર આ તમામ સરપંચો અને ગામે ગામથી ટેમ્પા ટ્રેક્ટર ભરીને લોકો આવશે અને આ રસ્તા પર ચક્કાજામ કરીને વૃક્ષોનું વાવેતર કરશે. વલસાડ ખેરગામ રોડથી સૌ કોઈ પરિચિત છે. આ રોડ પર આજુબાજુના વાંસદા તાલુકા, ખેરગામ તાલુકા, ધરમપુર તાલુકાના લગભગ 1.5 લાખથી વધારે લોકોને અસર કરે છે. હવે અત્યારે આ રોડ બની નથી રહેલો, એનું કારણ ફોરેસ્ટ ક્લિયરન્સ છે અને ફોરેસ્ટ ક્લિયરન્સ ન મળ્યું એ વાત આજની નથી, એ વાત છેલ્લા 1.5 વર્ષથી ચાલી રહી છે. તો કયા કારણોસર ફોરેસ્ટ ક્લિયરન્સ નથી મળી રહ્યું, શું કારણ છે? માર્ગ મકાન વિભાગનો માર્ગ છે કે વન વિભાગનો માર્ગ છે? કોની મિસ્ટેક છે કે જેને લીધે ફોરેસ્ટ ક્લિયરન્સ નથી મળી રહેલું? એમાં આ લોકો, અમે ગામના સરપંચો, આગેવાનો એમાં પડવા નથી માગતા. અમારો પ્રશ્ન એ જ છે કે કામ ચાલુ થવું જોઈએ. શું કામ આ કામ લંબાઈ રહ્યું છે અને એના કારણે અમે લોકોએ આ ગામના સરપંચો સાથે મળીને લગભગ 40થી વધુ ગામના સરપંચો આજે અહીં આવીને આવેદનપત્ર આપ્યું છે અને કલેક્ટર મેડમને આવેદનપત્ર આપીને એમાં લિખિતમાં જણાવી દીધું છે કે જો અઠવાડિયામાં જો આ કામ શરૂ ન થાય રોડનું તો આ રોડ ઉપર જો વૃક્ષોનો પ્રેમ ફક્ત વન વિભાગને જ વૃક્ષ પ્રેમ નથી, અમારા ગામના બધા લોકોને પણ વૃક્ષ પ્રેમ છે અને એટલા માટે જ આ રસ્તા ઉપર અમે રસ્તા ઉપર જ વૃક્ષોનું વાવેતર કરીશું કે જેને કારણે અમને પણ વન વિભાગને પણ ખ્યાલ આવે કે વૃક્ષોનો પ્રેમ આ લોકોને પણ છે, ફક્ત અમને જ નથી, અને વૃક્ષોનું વાવેતર થાય અને એને લીધે જે પણ પરિસ્થિતિનું નિર્માણ થાય એ માટે માર્ગ મકાન વિભાગ અને વન વિભાગ જ જવાબદાર રહેશે. વલસાડ જિલ્લામાંથી પસાર થઈ રહેલ પાવરગ્રીડ પ્રોજેક્ટનો વલસાડ જિલ્લાના ખેડૂત સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ખેડૂતોને નવી જંત્રીના ભાવ પ્રમાણે વળતર ચૂકવવાની માંગ સાથે ભૂગર્ભમાં વીજ લાઇન નાખવા માટે વલસાડ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા વિરોધ નોંધી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લામાં પાવરગ્રીડ પ્રોજેક્ટ હેઠળ
400 કેવી અને 765 કેવીની હાઈ ટેન્શન લાઇન પસાર થનાર છે, જેને વલસાડ જિલ્લાના ખેડૂતો જમીન સંપાદનમાં નવા જંત્રીના ભાવ મુજબ ખેડૂતોને જમીન સંપાદનનું વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે. સાથે જમીનની વળતરની ચૂકવણી મુલતવી રાખવાની માંગ કરી રહ્યા છે. વલસાડ જિલ્લામાંથી પસાર થતા પાવર ગ્રીડ પ્રોજેક્ટના કારણે ખેતીના પાકને મોટા પ્રમાણમાં નુકસાની થશે. ખાસ કરીને વલસાડ જિલ્લામાં મોટા પ્રમાણમાં કેરીનો પાક થતો હોય છે ત્યારે મોટું નુકસાન કેરીના પાકને જ જશે, જેને લઈ ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે પાવર ગ્રીડ પ્રોજેક્ટની તમામ હાઈ ટેન્શન લાઇનો ભૂગર્ભમાંથી પસાર કરવામાં આવે, જેથી ખેતીમાં ઓછું નુકસાન થશે અને ખેડૂતો પોતાની ખેતી પણ કરી શકશે. પાવર ગ્રીડ પ્રોજેક્ટને લઈ વલસાડ જિલ્લાના ખેડૂતો દ્વારા આજરોજ મોટી સંખ્યામાં એકઠા થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને ખેડૂતોની માંગ ન પૂર્ણ કરવામાં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. હાઈ ટેન્શનની જે બે લાઇનો હાલમાં જઈ રહી છે અને એની પાછળ બીજી 8 લાઇનો સંભવિત જવાની તૈયારી કરી રહ્યા છે, તો આ લાઇનોમાં જે જમીનોનું નુકસાન થાય છે એ લગભગ જે કંઈ જમીનમાંથી આ જતી હોય એની મૂલ્ય શૂન્ય થઈ જતું હોય છે. કારણ કે લગભગ જે જગ્યા જાય છે એમાં એ લોકો આ એક્વિઝિશન્સ એટલે કે એક્વિઝિશન્સ નથી કરતા પણ ફક્ત વપરાશી હક લે છે અને એ માટે એ લોકો ફક્ત 85% સંભવિત વિસ્તારના અને બાકીના થાંભલાના વિસ્તારના બાકીના વીજળીના તારના વિસ્તારમાં ફક્ત નજીવું વળતર આપે છે. એટલે કે જમીનમાં જે એક્સપ્રેસ હાઈવેમાં અને બુલેટ ટ્રેનમાં જે વળતર મળ્યું એના ફક્ત 5-10% જ વળતર આપશે એવું કહેવામાં આવી રહ્યું છે, જે યોગ્ય નથી. એટલે સરકારને અમારી વિનંતી છે કે એક્વિઝિશન્સ કરો તો પણ વાંધો નથી, પણ જો લેવું જ હોય તો અમને પૂરતું વળતર મળવું જોઈએ અને એ એક્સપ્રેસ હાઈવે અને બુલેટ ટ્રેનના ધોરણે મળવું જોઈએ. એટલે આપને અમારો તો સખત વિરોધ છે, પણ જો વિકાસના કામે જો લઈ જ જવી પડતી હશે તો જે રીતે અમે આમાં સંમતિ આપી છે બુલેટ ટ્રેનમાં અને એક્સપ્રેસ હાઈવેમાં, એ રીતે આમાં પણ જો વિકાસના કામે લઈ જ જવાની હોય તો કોઈ છૂટકો નથી, પણ એનું પૂરેપૂરું વળતર વ્યાજબી વળતર મળવું જોઈએ. આજે પાવર ગ્રીડ કંપની છે એ લિસ્ટેડ કંપની છે અને એ હજારો કરોડનો નફો કરતી કંપની છે, તો એને ફક્ત મફતના ભાવે એટલે કે જો 5 રૂપિયા અને 10 રૂપિયા મીટરના ભાવે જો જમીન આપવાની હોય તો 5 અને 10 રૂપિયાના મીટરે તો આજે કંતાન કે કાપડ પણ નથી મળતું, તો મિનિમમ 1000 રૂપિયા મીટરના ભાવે જો વળતર મળે તો ખેડૂતો સહકાર આપવા માટે તૈયાર થશે. તારીખ 24/9/2022 રોજ પાવર ગ્રીડ હાઈ ટેન્શન લાઇન જવા માટે વલસાડ તાલુકામાંથી 71 ગામો કવર કરે છે, કપરાડામાંથી લગભગ 48 ગામો કવર કરે છે અને પારડી તાલુકામાંથી 26 ગામો કવર કરે છે. એટલે બહુ મોટા પાયા પર 765 કેવી અને 400 કેવીની લાઇનો જણાવવાની છે અને એ લાઇનો જવાથી ખેતીવાડીને ભારે નુકસાન થવાનું છે. કારણ કે કિરણોત્સર્ગની પ્રક્રિયાથી મધમાખીનો ઉપરડો ઘટી જાય છે અને તેના લીધે જે ફલીકરણ થવું જોઈએ પાકોમાં, પછી તે ડાંગર હોય, કેરી હોય, ચીકુ હોય અને તે અટકી જશે અને ખેડૂતોને બહુ મોટા પાયા પર નુકસાન જશે. એટલે અમારી આમ ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી સાહેબને રજૂઆત હતી કે કેરાલામાં જે પ્રમાણે અંડરગ્રાઉન્ડ લાઇનો લઈ જવામાં આવી છે અને બાગાયતી પાકોને બચાવ કરી લેવામાં આવ્યો છે, તે રીતે આ વલસાડ જિલ્લામાં પણ થવું જોઈએ. કારણ કે વલસાડ જિલ્લો એ બાગાયતી વિસ્તાર છે, એપેડાએ ફ્રૂટ અને વેજીટેબલ એક્સપોર્ટ ઝોન તરીકે ડિક્લેર કરેલો છે અને આ રજૂઆત અમે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈને પણ કરી અને તેમણે પણ એ ફોરવર્ડ કરી છે આગળ. અમારી જે રજૂઆત છે એને મહત્ત્વ આપ્યું છે. એટલે અમે આજે કલેક્ટર સાહેબને વિનંતી કરવા આવ્યા છે કે આ વલસાડ જિલ્લામાં જે બાગાયતી પાકોનું ભવિષ્યમાં નુકસાન થવાનું છે એ નુકસાન નહીં થાય અને અમારી જે માંગણી છે તે ધ્યાને લેવામાં આવે. બીજું કે એ લોકો જે વળતર આપવા માગે છે તે બિલકુલ 4 મીટરના ભાવે, જંત્રીના ભાવે વળતર આપવામાં માગે છે અને તેનાથી ખેડૂતોને આર્થિક રીતે ભારે ફટકો પડે એવા સંજોગો છે. એટલે આ રજૂઆત આપના માધ્યમ દ્વારા સરકાર સુધી જાય એવી મારી વિનંતી છે.
પાવર ગ્રીડને લઈને આજે અમે લોકોએ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. એમાં આપણા માધ્યમથી હું આપણા વલસાડ જિલ્લાના સૌ જનપ્રતિનિધિઓ, સાંસદશ્રી હોય, આપણા મંત્રીશ્રી હોય કે આપણા ધારાસભ્યશ્રી હોય, અને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને વિનંતી કરવા માગું છું કે વલસાડ જિલ્લામાંથી અનેકો પ્રકારના અનેક પ્રકલ્પો જઈ રહ્યા છે. ઘણા બધા પ્રકલ્પોમાં વલસાડ જિલ્લાને ખૂબ મોટો અન્યાય પણ થયો છે. જેવી રીતે બુલેટ ટ્રેનમાં વલસાડ જિલ્લામાં જંત્રીના ભાવમાં જ ફક્ત આપણને પૈસા મળ્યા છે. બાકી એક્સપ્રેસ વે સિવાય કોઈપણ પ્રોજેક્ટમાં વલસાડ જિલ્લાને ખૂબ મોટો અન્યાય થયો છે. એ બાબતે પણ આપણે ચિંતા કરીએ, અને ખાસ કરીને જે કંઈ હાઈ ટેન્શન મોટી લાઈનો જવાની છે એમાં જે વળતર છે ખૂબ નવી નજીવું છે. એ નજીવ વળતરના અંગે એક પોલિસી નક્કી થઈ અને સરકાર એના પછાડ યોગ્ય નિરાકરણ લાવી અમારી વિનંતી છે. દમણ જિલ્લા કલેક્ટરે એક આદેશ બહાર પાડી મોટી દમણના શહેરી વિસ્તારમાં નો પાર્કિંગ ઝોન જાહેર કર્યો છે. જે જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે. દમણ જિલ્લા કલેક્ટરે એક જાહેરનામું પાડી મોટી દમણ શહેરી વિસ્તારમાં નો પાર્કિંગ ઝોન જાહેર કર્યો છે. જાહેર સલામતી અને સુવિધાના હિતમાં સૌરભ મિશ્રા, જિલ્લા મેજિસ્ટ્રેટ દમણ, મોટર વાહન અધિનિયમ 1988ની કલમ 115, 116 અને 117 હેઠળ આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને આદેશ કરીને મોટી દમણમાં શહેરી રસ્તાઓ નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આદેશ અનુસાર મોટી દમણ મેઇન રોડ PWD ઓફિસથી ફૂટબોલ ગ્રાઉન્ડ સુધીના માર્ગને નો પાર્કિંગ ઝોન જાહેર કરી તમામ વાહનોને મોટી દમણ ફિશ માર્કેટના અંડરગ્રાઉન્ડ પાર્કિંગ અને તેની બાજુના ખુલ્લા પાર્કિંગમાં પાર્ક કરવાના રહેશે તેમ જણાવ્યું છે. જ્યારે ચિલ્ડ્રન મેમોરિયલ જેટી, મોટી દમણ લાઇટ હાઉસ રોડ, ટેન્ટ સિટીના રસ્તા પર નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તમામ વાહનો પાર્કિંગ માટે લાઇટ હાઉસ ગ્રાઉન્ડ મોટી દમણનો ઉપયોગ કરશે. આ હુકમ તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવ્યો છે અને આગળના આદેશ સુધી અમલમાં રહેશે. આ આદેશનું કોઈ પણ ઉલ્લંઘન કરશે તો તે સંબંધિત નિયમો અનુસાર દંડ માટે જવાબદાર રહેશે. તો આ સાથે નો પાર્કિંગ ઝોન નાની દમણના શહેરી વિસ્તારમાં પણ લાગુ થવો જોઈએ, જેમાં ખાસ કરીને ચાર રસ્તા નજીક મોટાભાગના પર્યટકો પોતાના વાહનોને રસ્તા પર પાર્ક કરી ટ્રાફિકની સમસ્યા ઊભી કરે છે. જો કે મલ્ટી સ્ટોર પાર્કિંગની સુવિધા હોવા છતાં તેનો ઉપયોગ કરવામાં આવતો નથી, જેના કારણે તકલીફ ઊભી થઈ રહી હોવાની લાગણી નગરજનો વ્યક્ત કરી રહ્યા છે. તેથી આ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે પ્રશાસને કોઈ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ તેવું લોકોનું માનવું છે. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પાવર ગ્રીડ દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ દીવમાં કેન્દ્રીય રાજ્ય કક્ષાની ચિત્ર સ્પર્ધાનું આયોજન બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી BEE દ્વારા દેશમાં ઉર્જા બચતને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યું છે અને રાષ્ટ્રીય જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ વર્ષે આ જાગૃતિ અભિયાન અંતર્ગત રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી બાળકોમાં ઉર્જા બચત અંગે જાગૃતિ તો આવશે જ, પરંતુ બાળકોના માતા પિતા પણ શિક્ષિત બનશે અને ઉર્જા સંરક્ષણ માટે પ્રતિબદ્ધ થશે. પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ દીવમાં રાજ્ય સ્તરે વિવિધ વર્ગના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાવર ગ્રીડ દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશમાં છેલ્લા 14 વર્ષથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. તો આ વર્ષે દમણ દીવ અને દાદરાનગર હવેલીના શાળાઓમાંથી કુલ 7,765 ચિત્રોમાંથી 55 શ્રેષ્ઠ ચિત્રો બનાવનાર વિદ્યાર્થીઓને આજરોજ પ્રદેશ કક્ષાની ચિત્ર સ્પર્ધા માટે ડૉક્ટર APJ અબ્દુલ કલામ ઓડિટોરિયમ ડોકમરડી સિલવાસ ખાતે વિવેકહીન અને વિનાશક વપરાશને બદલે જીવનનો ન્યાયી ઉપયોગ અને એક ધરતી ઘણા પ્રયત્નો થીમ પર ચિત્ર સ્પર્ધા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમાંથી 13 વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ ચિત્ર બનાવ્યા હતા, જેમને એવોર્ડ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા આ કાર્યક્રમની બંને શ્રેણીઓમાં પ્રથમ, બીજા અને ત્રીજા વિજેતાઓને અનુક્રમે 50,000, 30,000 અને 20,000ની ઇનામની રકમ આપવામાં આવી છે. આ સિવાય બંને કેટેગરીના આગામી 10 વિજેતાઓને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ઓનલાઈન મોડ દ્વારા 7,500નો પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવશે. આ પુરસ્કારો ઉપરાંત પાવર ગ્રીડ દ્વારા તમામ 55 બાળકોને સ્મૃતિચિહ્ન આપવામાં આવ્યા છે. વર્ગ A અને વર્ગ B રાષ્ટ્રીય સ્તરની ચિત્ર સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ જીતનાર વિદ્યાર્થીઓ 12 ડિસેમ્બર 2023ના રોજ નવી દિલ્હીમાં યોજાનારી રાષ્ટ્રીય સ્તરની ચિત્ર સ્પર્ધામાં કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ દીવનું પ્રતિનિધિત્વ કરશે. અહીં હાજર મુખ્ય અતિથિમાં ડૉક્ટર અરુણ, IAS સચિવ, RK ગુપ્તા ચીફ જનરલ મેનેજર, પારિતોષ શુક્લા મદદનીશ નિયામક શિક્ષણ વિભાગ, SK પાંડે જનરલ મેનેજર પાવર ગ્રીડ વાપી, સુનિલ સિંહ ચૌહાણ ડેપ્યુટી જનરલ મેનેજર, અનિલ ભોયા શિક્ષણ અધિકારી અને BB પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ શાળાના આચાર્યો, માતા પિતા, મહેમાનોને પાવર ગ્રીડ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદર નગર હવેલી અને દમણ દીવ ક્ષેત્ર પુણે સંઘ પ્રદેશ સ્તરીય ચિત્રકલા પ્રતિયોગિતા કા આયોજન દેશમાં ઉર્જા કી બચત કો બઢાવા દેને કે લિયે ઉર્જા મંત્રાલય કે અંતર્ગત ઉર્જા કાર્ય કુશળતા ब्यूरो के द्वारा राष्ट्रीय जागरूकता अभियान चलाया गया, जिसमें इस वर्ष प्रदेश और राष्ट्र स्तर पर विद्यार्थियों के लिए चित्रकला प्रतियोगिता का आयोजन इसी जागरूकता अभियान के अंतर्गत आयोजित किया गया है. इससे न केवल बच्चों में ऊर्जा की बचत के लिए जागरूकता पैदा होगी, बल्कि बच्चों के अभिभावक भी इससे शिक्षित होंगे और ऊर्जा संरक्षण के लिए प्रतिबद्ध होंगे. टोटल 8,000 बच्चे उसमें पार्टिसिपेट किए थे. उसके बाद स्क्रीनिंग के बाद अभी कल से 110 बच्चे हम लोगों ने लिया है, दो कैटेगरी के अलग अलग, 6th, 7th, 8th का अलग है, 9th, 8th, 9th का अलग अलग है, दो कैटेगरी के. इसमें हम लोग मैंने पहले स्तर पर कक्षा 5, 6 और 7 वर्ग एक कैटेगरी है और 8, 9, 10 के लिए एक कैटेगरी है. 5, 6 और 7 में मेरे ख्याल से 8,000 टोटल दोनों मिला के 8,000 लोग पार्टिसिपेट किए हैं. जता पहला फरी एक नज़र आज ना मुख्य समाचारों पर. ખેરગામ ને જોડતા માર્ગના નવીનીકરણ નું કાર્ય શરૂ કરવા 40 ગામના સરપંચો નું કલેક્ટર ને આવેદન. પાવર ગ્રીડ પ્રોજેક્ટ માં જતી જમીન નું વળતર નવી જંત્રી મુજબ ચૂકવવાની વલસાડ ખેડૂતો ની માંગ. મોટી દમણ મેઇન રોડ પીડબ્લ્યુડી ઓફિસ થી ફૂટબોલ ગ્રાઉન્ડ સુધીના રોડ ને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો. સેલવાસમાં પાવર ગ્રીડ દ્વારા આયોજિત ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું. સમાચારોમાં આજે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.